Welcome back. I'm Vinaya Jikari. We'll check the top 9 coming up. એસબીઆઈની એક રેપ રિપોર્ટ પ્રમાણે ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. રિપોર્ટ પ્રમાણે પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે. કોરોના કારણે વૈશ્વિક કાચા તેલની કિંમતોમાં લગભગ 30% ઘટાડાથી પેટ્રોલ ડીઝલની કિંમત ઘટી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ત્યારે જ શક્ય છે જો સરકાર એક્સાઇઝ ડ્યુટી ના વધારે. સરકારે હાલમાં પેટ્રોલ ડીઝલ પર 3 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી છે. યસ બેંકના ખાતેદારોને મોટી રાહત પડી છે. આજે સાંજે 6 વાગ્યાથી બેંકનું કામકાજ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે અને બેંક પરથી તમામ પ્રતિબંધ પણ હટાવી લેવાયા છે. ખાતેદારકો માટે રોકડ ઉપાડે લિમિટ માત્ર 50,000 હતી તેને પણ દૂર કરી દેવાય છે, જેથી હવે યસ બેંકના ખાતેદારો ગમે તેટલા રૂપિયા ઉપાડી શકશે. કોરોનાની અસર હેઠળ શેરબજારમાં સતત તોબાણ થઈ રહ્યું છે. બીએસઈ સેન્સેક્સ વધુ 1,709 પોઈન્ટ તૂટ્યો. સેન્સેક્સ 28,870 પર બંધ આવ્યો તો નિફ્ટી ઇન્ડેક્સ 498 અંક તૂટી 8,768ની નીચી સપાટીએ પહોંચ્યો છે. ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ ઉપરના લેવલથી 1,900 પોઈન્ટ નીચે પટકાયો. શેરબજાર હાલમાં 34 મહિનાની નીચી સપાટીએ ચાલી રહ્યું છે. ખાસ કરીને આઈટી, મેટલ અને બેન્કિંગ સેક્ટરના શેર વધુ તૂટી રહ્યા છે. કોરોનાના કહેરથી બચવા ગ્રાહકો આઈસીઆઈસીઆઈએ નવી સર્વિસ કરેલ આઈસીઆઈસીઆઈ સ્ટેક શરૂ કરી છે. હવે બ્રાન્ચનો ધક્કો ખાવા વગર જ ડિજિટલ બેન્કિંગ થકી બેંક સાથે જોડાયેલા તમામ કામને કરી શકાશે. આ સર્વિસમાં ઇન્ટરનેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મ ઉપર તરત જ ઉપલબ્ધ છે. બેંકનું કહેવું છે કે કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આ સુવિધા શરૂ કરાય. એક્સિસ બેંકના લાખો ગ્રાહકોના ખાતાની માહિતી જોખમમાં છે. આઈટી એક્ટ અને છેતરપિંડીના આરોપમાં ગુરુગ્રામથી ધરપકડ કરાયેલા એસસીએલ કંપનીના કર્મચારીની પૂછપરછમાં ખુલાસો થયો છે. કર્મચારીએ છેતરપિંડી કરનાર ટોળકીને 2 લાખ આપીને ઘણો ડેટા વેચી દીધો હતો. તો એસસીએલ કંપનીમાં નોકરી કરે છે, જે ગ્રાહકોને ઓટીપી મોકલે છે. એસસીએલ કંપનીનો એક્સિસ બેંક સાથે કરાર છે. પેટીએમ પેમેન્ટ બેંક હવે પોતાના ગ્રાહકો માટે વિઝા વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ જાહેર કરશે. પેટીએમ પેમેન્ટ બેંક દ્વારા સત્તાવાર જાહેરાત કરાયા. બેંકનું લક્ષ્ય છે 2021માં 1 કરોડથી વધારે નવા ડિજિટલ ડેબિટ કાર્ડ જાહેર કરવાનું. પેટીએમ બેંક હાલ રૂપે ડેબિટ કાર્ડ મામલે દેશની સૌથી મોટી કંપની છે. પેટીએમ દ્વારા લોન્ચ કરવામાં આવેલ વિઝા વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડથી ગ્રાહકો કોઈપણ મર્ચન્ટ્સ પર પેમેન્ટ કરી શકશે. સુપ્રીમ કોર્ટે એજીઆર મામલે ટેલિકોમ કંપનીઓને ફરી એકવાર ફટકાર લગાવી છે. કહ્યું છે કે જો તેઓએ એજીઆર લેણા અંગે કોર્ટ વિશે બનાવટી સમાચાર ફેલાવશે તો ટેલિકોમ કંપનીઓ વિરુદ્ધ અવમાનનો કેસ દાખલ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે બાકી લેણાનું પુનઃમૂલ્યાંકન નહીં થાય. ટેલિકોમ કંપનીઓને કોર્ટના આદેશ મુજબ ચૂકવણી કરવી જ પડશે. એજીઆર લેણા અંગેનો અમારો નિર્ણય અંતિમ છે. કોરોના વાયરસની દહેશત વચ્ચે ભારતીય રેલવે સાવચેતીના પગલાં ભરી રહી છે. કોરોના વધુ ન ફેલાય તે માટે રેલવે વિભાગે 74 ટ્રેન કેન્સલ કરી છે. જેમાં 23 ટ્રેન સેન્ટ્રલ રેલવે, 29 ટ્રેન સાઉથ સેન્ટ્રલ રેલવે, 10 ટ્રેન વેસ્ટર્ન રેલવે અને 9 ટ્રેન સાઉથ ઇસ્ટર્ન રેલવે અને 5 ટ્રેન નોર્થની રેલવેની છે. પ્લેટફોર્મ ટિકિટના ભાવ 10 થી વધારીને 50 કરાયા છે. કોરોના વાયરસને જોતા એરલાઇન્સ કંપની ગો એરે કર્મચારીઓને કોઈપણ પ્રકારના ભથ્થા વિના રજા પર મોકલ્યા છે. સાથે જ કંપનીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું કે 15 એપ્રિલ સુધી પોતાની બધી જ આંતરરાષ્ટ્રીય વિમાનોને અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી છે.